નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો માધાપર જુનાવાસમાં અર્જણભાઈ ભુંડિયાની ટીમને ઘેર ઘેર સમર્થન. અર્જણભાઈ આગે બડો હમ તુમારે સાથે. માધાપર જિલ્લા પંચાયતના ઉમેદવાર કોંગ્રેસના સવિતાબેન સંજય અર્જણ, ભુંડિયા તાલુકા પંચાયતના ઉમેદવાર ભાવનાબેન રમેશ વોરા, દમુબેન વરસાની, નર્મદાબેન પટેલ, અમૃતબેન ગામીના પ્રચારને પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો હોંશે હોંશે આવકારી રહ્યા છે. માધવપરાના જુનાવાસ વિસ્તારમાં આવેલ જુદી જુદી સોસાયટીઓમાં પ્રચાર કરાયો હતો. આ દરમિયાન લોકોએ આવકાર આપ્યો હતો. જુનાવાસ વિસ્તારમાં ભાજપના શાસનમાં અનેક સમસ્યાઓ જોવા મળી છે. લોકો રસ્તા, પાણી, સફાઈની સમસ્યાથી પરેશાન બની ગયા છે તેવું લોકો કહી રહ્યા છે. હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેવો લોકોનો મત છે. નવા વાસની જેમ જૂના વાસને પણ સુધારવાની નેમ અર્જણભાઈ ભુંડિયાએ વ્યક્ત કરી છે. ટીમના ઉમેદવારો શિક્ષિત છે અને સેવાભાવી છે, જેઓ પ્રજા સાથે રહીને ખૂટતી કડી પૂરી કરવાનો કોલ આપ્યો છે. આજે પ્રચાર કાર્યમાં આગેવાન અર્જણભાઈ ભુંડિયાની ટીમના નિલેશ ચૌહાણ, વાડીલાલ પટેલ, સીતાબેન ભુંડિયા, મુકેશ વરસાની, નયનાબેન પિંડોરિયા, રમીલાબેન પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા. જે ભી આવે એમને આપણે સારામાં જ આ બધી એક સેવાની ભાવના જ છે. મારું નામ વાડીલાલ કાનજી પટેલ, કચ્છ કડવા પાટીદાર સમાજનો પ્રમુખ અને લાયન્સ ઝોન 1નો ચેરમેન. હું આજે તમારે બધાને પ્રજાજનોને માધાપર પ્રજાજનોને રિક્વેસ્ટ કરું છું કે અર્જણભાઈ ભુંડિયા નવાવાસમાં આજે 27 વર્ષ ત્યાં સેવા આપી રહ્યા છે, એને જૂનાવાસમાં સેવા કરવા માટે પોતાની પેનલ તૈયાર કરી છે. તો આ રાઈટ પેનલને તમે વિજય બનાવો અને ખૂબ જંગી મતથી એમને વિજય બનાવી અને જૂનાવાસ એરિયામાં અને નવાવાસ એરિયામાં પૂરા માધાપરમાં એને કામ કરવા અને સેવા કરવાનો એક અવસર આપો. ધન્યવાદ. મારું નામ રમેશ કરશન વોરા, ગુજરાત કિસાન પ્રદેશ કોંગ્રેસના કોઓર્ડિનેટર તરીકે મારી નિમણૂક થયેલી છે. અને હું ખેડૂતોને અપીલ કરું છું કે અત્યારે જ્યારે તાલુકા જિલ્લા ચૂંટણી આવી રહી છે ત્યારે આપણે હર હંમેશા વાયદાને વાયદા આ લોકો કરતા રહે છે, એ વાયદાને આપણે દૂર મૂકી જે સારા વ્યક્તિઓ કામ કરે છે એ વ્યક્તિઓને આપણે ચૂંટી અને એમને સારી જગ્યાએ આપણે એને બેસાડીએ. અને જ્યારે જ્યારે વરસાદની આફત આવતી હોય કે જ્યારે જ્યારે આપણે હર હંમેશા આપણે હેરાન થતા હોઈ, જ્યારે પ્રશ્ન આપણા કે પાક વીમાના હોય છે ત્યારે આપણે અતિવૃષ્ટિ વરસાદ પડવાથી આપણે પાક વીમો ન મળે, અને જ્યારે આપણે પાક વીમાના ડોક્યુમેન્ટ કરી અને હંમેશા દફતરમાં રાખવામાં આવતા હોય અને ખેડૂતોને ધક્કા ખવડાવી ખવડાવી અને ખેડૂતોના કોઈ નિરાકરણ થતા નથી, એ નિરાકરણને સમસ્યા હલ કરવા માટે અમારી જે ટીમ છે અર્જણભાઈ દેવજી ભુંડિયાએ જે અત્યારે ટીમ મૂકેલી છે એ ખેડૂતો હર હંમેશા એમની સાથે રહી, એમને ખોટા ધક્કા ન ખાવા પડે, એમની સાથે અમે ઊભી અને તન મન ધનથી એમનું કામ કરી અને જલ્દી એમનું જે કંઈ નિરાકરણ થાય એ નિરાકરણને અમે સોલ્યુશનમાં લાવશું.